हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आज आप प्रकरण अंदर अन्न स्रोतों में सुधारण की अंदर सेंद्रीय खातरो रासायणिक खातरो विषय महती मेड़ो। अत्यार सुधी आप वनस्पति में पाक की जाति में सुधारणा के रीते कर सकते, पोषक तत्वों प्रबंधन के रीते कर सकते विषय महती मेरी, पर साथ साथ वनस्पति ने जो सारी रीते उछेरवी पाए तो पोषक तत्वों प्रबंधन की अंदर जो कि आप वनस्पति है एने जरूरी पोषक तत्वों से हवामांथी पाणीमांथी ने जमीन में मेळे छे। आमांथी जमीन में जे पोषक तत्व मेळवे छे ए पोषक तत्वों में 13 पोषक तत्व है, जेमांथी 6 पोषक तत्व है ए गुरु पोषक तत्व है, એટલે કે એનો વનસ્પતિ વધારે માત્રામાં ઉપયોગ કરે છે માટે તેને ગુરુ પોષક તત્વ તરીકે ઓળખાણ આપીએ આપણે। અને બીજા 7 પોષક તત્વો છે જેને લઘુ પોષક તત્વો એટલે કે ઓછી માત્રામાં વનસ્પતિને જરૂર છે ખરી, પણ એની માત્રા ઓછી છે। तो हम आ बदा पोषक तत्वों वनस्पति मेलवश क्या तो वनस्पति ने जो आ पोषक तत्वों जमीन में मेलवा हो तो जमीन ने अपने एनी फलद्रुप बना पड़े, जमीन ने फलद्रुप बना हो तो एना जमीननी अंदर आप सेंद्रीय पदार्थों एट के सेंद्रीय खातर उमर पड़े। आ सेंद्रीय खातरो से वनस्पति ने जे पोषक तत्वों की जरूरियात है ये पोषक तत्वों ने पूरता प्रमाण में पूरा पड़े। हमें आ सेंद्रीय खातर ये काम शू करें, સેન્દ્રીય ખાતર છે એ કામ શું કરે ને કેવી રીતે બને અથવા તો કેવી રીતે બનાવવામાં આવે, એ જમીનને કઈ રીતે ફાયદાકારક છે કઈ રીતે નુકસાનકારક છે, તો સેન્દ્રીય પદાર્થ એટલે કે સેન્દ્રીય ખાતર છે હંમેશા કાર્બનિક પદાર્થની માત્રા એમાં વધારે, કાર્બનિક પદાર્થની માત્રા વધારે હોય અને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો હોય, પોષક તત્વો હોય ખરા સેન્દ્રીય કાર્બનિક સેન્દ્રીય ખાતરની અંદર કાર્બનિક પદાર્થોની માત્રા વધારે પણ પોષક તત્વોની માત્રા ઓછી, જે શેમાંથી બને તો કે પ્રાણીઓના મળમૂત્ર વનસ્પતિ જ કચરોના અવઘટનની ક્રિયા અથવા તો વિઘટનની ક્રિયાથી થાય, કે પ્રાણી જ કચરો છે, પ્રાણી જ કચરો એટલે પ્રાણીઓના મળમૂત્ર, વનસ્પતિ જ કચરો એટલે વનસ્પતિના સુકાઈ ગયેલા પાંદડા ડાળીડા ખરા ફળ ફૂલ આ બધું જે વનસ્પતિનું ખરી પડે એ વનસ્પતિ જ કચરો, બરાબર આ વનસ્પતિ જ કચરો અને પ્રાણી જ કચરોના અવઘટનની પ્રક્રિયા અથવા તો વિઘટનની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા એટલે આપણે એક સામાન્ય ઉદાહરણ આપું કે ઘણી વખત તમે રસ્તામાં જતા અથવા તો તમને તમારા ઘરની આજુબાજુમાં કોઈ ગાય કે કૂટ્યો હોય અને પોદળો કરે એ પોદળો થોડાક સમય પછી સુકાઈ જશે, સુકાઈ જશે પછી એકાદ મહિના પછી તમે જો એમને રહેવા દો તેમાંથી તમને કાંઈ જોવા નહીં, આ જે આખી એક મહિનાના સમયગાળા દરમિયાન એની અંદર જે વિઘટનની પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાને વિઘટનની પ્રક્રિયા। એટલે આવી રીતે પ્રાણી જ કચરો અને વનસ્પતિ જ કચરોના અવઘટન એટલે કે એમાંથી છૂટું પાડવું, એમાંથી એના પોષક તત્વો છૂટા પાડી અને જમીનને પાછા એ વિઘટનની પ્રક્રિયા દ્વારા મળે છે, એટલે કે જમીનને પોષક તત્વોને કાર્બોદિક પદાર્થોથી પરિપૂર્ણ કરે છે। સેન્દ્રીય ખાતર છે એ જમીનને પોષક તત્વો અને જે કાર્બનિક પદાર્થો જરૂરી છે એનાથી પરિપૂર્ણ કરે છે, એટલે કે ભૂમિની ફળદ્રુપતામાં વધારો પરિપૂર્ણ કરે, ભૂમિની ફળદ્રુપતામાં શું થાય વધારો, ભૂમિની ફળદ્રુપતામાં વધારો એટલે શું, તો ભૂમિની ફળદ્રુપતામાં વધારો એટલે કે વનસ્પતિને જે પોષક તત્વો 13 પોષક તત્વો છે એ 13 પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે એવા ભરપૂર પોષક કાર્બનિક પદાર્થોથી ભરેલી જમીન જેને જમીનની ફળદ્રુપતા કહેવાય, બરાબર આપણી થાળી છે થાળી ખાલી હોય તો આપણે કાંઈ ખાઈ શકીએ નહીં, પણ થાળી આખી ફૂલ ભરેલી છે તો આપણે શું કહીએ વાહ ફૂલ ભરેલી થાળી આપણને એટલે આપણો આનંદ થઈ જાય, આવતા ભોજન આપણને મળી જાય તો આપણને આનંદ થઈ જાય। તો એવી રીતે જમીનની અંદર પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હોય તો વનસ્પતિનો વૃદ્ધિ વિકાસ અને પ્રજનનની પ્રક્રિયા છે એ ખૂબ જ સારી રીતે થઈ શકે, અને ખૂબ જ સારી રીતે થઈ શકે ક્યારે, કે જ્યારે જમીનની અંદર પૂરતા પ્રમાણમાં કાર્બનિક પદાર્થો હોય અને પોષક તત્વો હોય ત્યારે એવી જમીન છે એ ફળદ્રુપ જમીન તરીકે ઓળખાય છે, એટલે કે ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરે છે, કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં પણ સુધારો કરે છે, ખાલી ભૂમિની ફળદ્રુપતામાં નહીં પણ ભૂમિના બંધારણમાં પણ સુધારો કરે, ભૂમિના બંધારણમાં સુધારો કરવો એટલે કે ભૂમિની એટલે કે પાણી જમીનની જળ સંગ્રહણ શક્તિમાં વધારો કરે, સાથે સાથે એની અંદર જે જીવજંતુઓ છે એ જીવજંતુઓના વિકાસમાં પણ ફાળો આપે, અંદર સૂક્ષ્મ જીવો ઘણા છે
ઘણા સૂક્ષ્મ જીવો રહે છે કે જે વનસ્પતિને મદદરૂપ થાય છે. દાખલા તરીકે આપણે ભણી ગયા છે કે કઠોળ વર્ગી વનસ્પતિની મૂળમાં રહેલી મૂળ ગંડિકામાં આવેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. તો એ બેક્ટેરિયાને જીવવા માટે ઓક્સિજનની જરૂર છે, પાણીની જરૂર છે, ખોરાકની જરૂર છે. આ બધું સંગ્રહ કરવાનું કાર્ય કોણ કરે? તો કે આ કાર્બનિક પદાર્થો અને પોષક તત્વો એ જમીનમાં સુધારો કરે, એના ભૂમિના બંધારણમાં સુધારો કરે, એની ફળદ્રુપતામાં વધારો કરે. એટલે કે એની અંદર રહેલા જે કંઈ પણ સૂક્ષ્મ જીવાણુઓ છે એ સૂક્ષ્મ જીવાણુઓને જીવવા માટે પૂરતા પ્રમાણમાં એને જરૂરી આધારો આપે છે, પાણીની વ્યવસ્થા કરી આપે, એટલે કે પાણીનો સંગ્રહ શક્તિ થાય. રેતાળ જમીન હોય, રેતાળ જમીનમાં તમે પાણી નાખજો, પાણી તરત નીચે ઉતરી જશે, ઉપર નહીં ભરી. ચીકણી માટી હશે તો એમાં જીવજંતુઓ નહીં હશે, કારણ કે માટી ચીકણી છે, ચીકાશ હોય છે, માત્ર પાણી દેખાશે. પણ જરૂરી છે ઓક્સિજન મળવું જોઈએ, ઓક્સિજન મળવું. જ્યારે ખેતીલાયક જમીન છે, એ ખેતીલાયક જમીનની અંદર સૂક્ષ્મ જીવો રહેશે, એ પોતાનું જીવન જીવશે, પોતાને જીવન જીવવા માટે ઓક્સિજનની જરૂર છે, કાર્બનિક પદાર્થોની જરૂર છે, ખોરાકની જરૂર છે, બધું એમાં મળશે. તો એ બધા કાર્બનિક પદાર્થોનું વિઘટન કરશે. કાર્બનિક પદાર્થોનું વિઘટન કરીને એમાંથી વધારે પ્રમાણમાં પોષક તત્વોને છૂટા પડશે. માટે શરૂઆતમાં કીધું કે કાર્બનિક પદાર્થોની માત્ર વધારે, પણ અલ્પ પ્રમાણમાં પોષક તત્વો. તો અલ્પ પ્રમાણમાં પોષક તત્વો છે એની અંદર શેનો ઉપયોગ થાય છે? તો કે પ્રાણીઓના મળમૂત્ર વનસ્પતિ જ કચરો અને અવઘટન અને વિઘટનની પ્રક્રિયા દ્વારા એની અંદર પોષક તત્વોનું પ્રમાણ વધે. પોષક તત્વોનું પ્રમાણ વધે એટલે જમીન ફળદ્રુપ બને. જમીન ફળદ્રુપ બને એટલે જમીન ભૂમિની બંધારણ શક્તિ વધે, એટલે કે એના બંધારણમાં સુધારો થાય. હવે જો આ કાર્બન સેન્દ્રિય ખાતરો છે રેતાળ જમીનમાં નાખવામાં આવે તો પાણી રાખવાની કે એનો સંગ્રહ કરવાની જળ સંગ્રહ શક્તિમાં વધારો, અને એને જો ચીકણી જમીનમાં રાખવામાં આવે તો ચીકણી જમીનની જે ચીકાશ છે એ ચીકાશને ઓછી કરે, એટલે કે પાણીને વહી જવામાં મદદરૂપ કરે છે અને જમીનને છિદ્રાળુ બનાવે છે, જેથી કરીને અંદર ઓક્સિજન છે એ ઓક્સિજનની અવર જવર થઈ શકે. એટલે આવી રીતે ચીકણી જમીનની અંદર જો પાણી રાખવામાં આવે, કાર્બનિક પદાર્થો રાખવામાં આવે, સેન્દ્રિય ખાતર રાખવામાં આવે, તો તેની જળ સંગ્રહ શક્તિમાં વધારો કરે, અને ચીકણી જમીનની અંદર કાર્બનિક પદાર્થો વધારે માત્રામાં હોય તો પાણીના નિકાલ માટે મદદરૂપ થાય, કારણ કે ચીકણી જમીન છે એ પાણીને પકડી શકે, અને એની અંદર સેન્દ્રિય ખાતરો નાખવામાં આવે તો એ પાણીને છૂટું કરી નાખે, પાણીને છૂટું કરીને જમીનને જરૂર પૂરતું પાણી રાખે, બાકીના પાણીના નિકાલમાં એ મદદરૂપ કરે. સેન્દ્રિય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ જે રાસાયણિક ખાતરની ઉપયોગિતામાં ઘટાડો, એટલે કે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ જેમ જેમ ખેડૂતો વધારતા જાય એમ એમ રાસાયણિક ખાતરની ઉપયોગિતા જે છે એ ઉપયોગિતામાં ઘટાડો કરે, જેથી કરીને ખેડૂતને આર્થિક ખર્ચો છે ઓછો પડે, અને સાથે સાથે એ પણ થાય કે એ રાસાયણિક ખાતરનો ઉપયોગ સામે એને રક્ષણ, કારણ કે રાસાયણિક ખાતરોથી જમીનને નુકસાન છે. એ નુકસાન શું છે એક આગળના ટોપિકમાં આપણે ચર્ચા કરશું. એટલે જે કાર્બનિક સેન્દ્રિય ખાતર છે જૈવિક કચરાનો ઉપયોગ જો ખેડૂત વધારી દે તો તેની સામે રાસાયણિક ખાતરનો ઉપયોગમાં ઘટાડો થઈ જાય, એનામાં એને રક્ષણ મળે. સેન્દ્રિય ખાતરની અંદર વિવિધ કાર્બનિક પદાર્થોનો ઉપયોગ થાય છે. સેન્દ્રિય ખાતરમાં વિવિધ કાર્બનિક પદાર્થોનો ઉપયોગ થાય છે. એને આધારે સેન્દ્રિય ખાતરને બે વિભાગમાં વર્ગીકૃત કરી શકાય. હવે સેન્દ્રિય ખાતર છે તો સેન્દ્રિય ખાતરની અંદર આપણે જોયું કે સેન્દ્રિય ખાતર શેમાંથી બને છે? તો કે પ્રાણીઓના મળમૂત્ર વનસ્પતિ જ કચરો છે, એનું અવઘટન થાય અને વિઘટન. તો સેન્દ્રિય ખાતર બે રીતે બનાવી શકાય છે, એના પ્રમાણે એના બે ભાગ પડે, જેમાં સૌથી પહેલો ભાગ છે કમ્પોસ્ટ ખાતર અથવા તો વર્મી કમ્પોસ્ટ ખાતર. કમ્પોસ્ટ ખાતર એટલે બીજું કાંઈ, કમ્પોસ્ટ ખાતરની અંદર સામાન્ય રીતે પ્રાણી જ કચરો જે કંઈ પણ છે, વનસ્પતિ જ કચરો છે, પછી સુએજ કચરો છે, એટલે કે આપણે ગટરમાંથી જે પસાર કરીએ છીએ બધું ગટરમાં નાખીએ છીએ, બધું સુએજ કચરો. એ ઉપરાંત નીંદણ, ખેતરની અંદર જે નીંદણ નીકળે, આ બધાને એક ખાડામાં ભેગું કરવામાં આવે, બધાને ખાડાની અંદર ભેગું કરવામાં આવે. ખાડાની અંદર ભેગું કરીને ઉપર માટીનો થર પાથરી દેવામાં આવે, થોડો સમય જાય એટલે એમાંથી અવઘટન અને વિઘટનની પ્રક્રિયા શરૂઆત થઈ જાય. અવઘટન અને વિઘટનની પ્રક્રિયા શરૂઆત થઈ જાય. થોડા સમય પછી એ કચરો છે એ સંપૂર્ણપણે વિઘટન પામી ચૂક્યો, સંપૂર્ણપણે વિઘટન પામી ચૂક્યો એટલે ખાતર તૈયાર, બરાબર?
એટલે એ ખાડો ખોદવામાં આવે એની અંદર આ બધો જ કચરો ઠાલવવામાં આવે, સાથે સાથે વનસ્પતિ જ કચરો હોય, પ્રાણી જ કચરો હોય, નિંદણ દરમિયાન છીકે પણ વનસ્પતિઓ છૂટી પડી હોય, બધી વનસ્પતિઓ હોય, આ બધાની મોટા ખાડામાં ભેગા કરવામાં આવે અને મોટા ખાડામાં ભેગા કરીને માટીનો થરથી ઉપર એને કવર કરી દેવામાં આવે, જેથી કરીને બીજા કચરો એની અંદર જાય નહીં. અઠવાડિયા 15 દિવસ સુધી એને રાખવામાં આવે એટલે અંદર કોહવાણ થાય, અને કોહવાણ થાય એટલે ઘણી વખત આપણા ઘરની આજુબાજુમાં જ્યાં કચરો બધા ભેગા કરતા ત્યાંથી તમે પસાર થશો તો તમને વાસ આવશે. આ વાસ આવવાનું મુખ્ય કારણ શું, બીજું કાંઈ નથી, પણ જ્યાં જે કચરો નાખે છે, કચરો એટલે શું, આપણે અઠવાડિયું બધું નાખીએ તો એ 15 દિવસે છે એમાંથી છૂટું પડતું જાય, વિઘટન થાય, કારણ કે એની અંદર સૂક્ષ્મ જીવાણુ છે, એ સૂક્ષ્મ જીવાણુ એમાંથી પોતાનો ખોરાક મેળવીને છૂટું કરે, પરિણામે એનું વિઘટન થયું, અવઘટન થયું, પરિણામે એ ખાતર બની જાય, ખાતર બની જાય ત્યારે એમાંથી ખરાબ વાસ વાળો ગેસ છૂટતો હોય, જેને પરિણામે એની ખરાબ વાસ આવે છે. તો અહીંયા જે સેન્દ્રિય ખાતર છે, સેન્દ્રિય કચરો છે, એને અઠવાડિયા પછી કે 15 દિવસ પછી આખું ખોલવામાં આવે, માટીનો થર દૂર કરવામાં આવે તો ખાતર તૈયાર થઈ જાય છે. આ રીતે જે તૈયાર કરેલું થયેલું ખાતર છે તેને કમ્પોસ્ટ ખાતર તરીકે ઓળખવામાં આવે. હવે આ કમ્પોસ્ટની અંદર અળસિયા રાખી દેવામાં આવે, કમ્પોસ્ટની અંદર શું રાખી દેવામાં, અળસિયા. તો અળસિયા એ વિઘટનની પ્રક્રિયા કરે, એટલે અળસિયા શું છે, કરે એ જે કમ્પોસ્ટ છે એને ખાય, ખાઈને પોતે ત્યાં ત્યાં બધો કચરો પાછો પોતાનો નાખી દે, તો એનું ફરી પાછું શું થયું, વિઘટન થયું. તો આવું જે ખાતર છે એને વર્મી કમ્પોસ્ટ તરીકે ઓળખવામાં આવે, બરાબર. એટલે પહેલો ખાતરનો પ્રકાર થયો સેન્દ્રિય ખાતરનો પ્રકાર કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. કમ્પોસ્ટની અંદર બધો કચરો મોટા ખાડામાં નાખી દાટી દેવામાં આવે, 10-15 દિવસ સુધી એને રાખવામાં આવે એટલે સેન્દ્રિય ખાતર તૈયાર થઈ જાય, જેને કમ્પોસ્ટિંગની પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા, કમ્પોસ્ટિંગની પ્રક્રિયા. આ કમ્પોસ્ટનું અળસિયા દ્વારા વિઘટન કરવામાં તો વર્મી કમ્પોસ્ટમાં રૂપાંતર આવે. હવે બીજો પ્રકાર છે લીલું જૈવિક ખાતર. લીલું જૈવિક ખાતર, ખેડૂત જ્યારે પાક ઉગાડવાની શરૂઆત કરે, માટે કે મોટો પાક લેવાનો છે, બાજરીનો પાક કે ઘઉંનો પાક, એ પહેલાં સણ કે જુવાર, સણ અથવા જુવાર જેવી વનસ્પતિ ઉગાડે. સણ અને જુવાર જેવી વનસ્પતિ ઉગાડી થોડીક થોડીક મોટી થાય એટલે પાછું એમાં હળ ફેરવી નાખે. હળ ફેરવી નાખે એટલે મૂળ સહિત બધું ઉખડી જાય, મૂળ સહિત બધું ઉખડી જાય એટલે ફરી પાછું હળ ચલાવી અને એને જમીનમાં રાખવાનો પ્રયત્ન કરે, પછી ઉપર પાછું ઓલું રાપ ફેરવી દે, બરાબર, લાંબુ લાકડું હોય એને ફેરવી દે, જેથી કરીને બધા જે છે લીલા હોય, લીલા લીલા જ એને દાટી દેવામાં આવે એટલે લીલું જૈવિક ખાતર થઈ જાય. એટલે એ જે લીલી વનસ્પતિ છે એમનમ દટાઈ ગઈ, એટલું અંદર તો સૂક્ષ્મ જીવાણુઓ છે, એ સૂક્ષ્મ જીવાણુઓનું વિઘટન કરવા માટે વિઘટન કરે એટલે એમાંથી સેન્દ્રિય ખાતર તૈયાર થઈ જાય. એટલે આ રીતે તૈયાર થયેલું જે ખાતર છે એને લીલું જૈવિક ખાતર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે આ થયા સેન્દ્રિય ખાતર, કે જે વનસ્પતિને પુષ્કળ પ્રમાણમાં કાર્બનિક કચરો આપે છે, કાર્બનિક પદાર્થો આપે છે, બરાબર, જેથી જમીનની ફળદ્રુપતા વધે અને ભૂમિની બંધારણમાં સુધારો. હવે એની સામે રાસાયણિક ખાતરો જોઈએ તો રાસાયણિક ખાતરો છે એ રાસાયણિક ખાતરો ફેક્ટરીઓમાં કૃત્રિમ રીતે એનું ઉત્પાદન કરવામાં આવે છે, જેની અંદર મુખ્યત્વે શું, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. જેને મુખ્યત્વે શું હોય, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. એટલે આ ખાતરો વ્યવસાયિક સ્વરૂપે તૈયાર કરેલ વનસ્પતિને પોષક દ્રવ્યો આપે છે, જેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે. આનો ઉપયોગ વનસ્પતિની સારી વૃદ્ધિ અને વિકાસ માટે છે, વનસ્પતિની સારી વૃદ્ધિ અને વિકાસ માટે આનો ઉપયોગ થાય, બરાબર, અને ખૂબ જ ઝડપથી થાય, એટલે ખેડૂત ઓછા સમયમાં સારો પાક લે છે. એટલે આનો ઉપયોગ છે વનસ્પતિની વૃદ્ધિ વિકાસ અને પ્રાપ્તિ માટે થાય, જ્યારે ઉત્પાદન માટે આમાં ખાતરને પણ ઉપયોગ કરવામાં આવે છે, પણ તે આર્થિક દ્રષ્ટિએ મોંઘું, આર્થિક દ્રષ્ટિએ શું થાય, મોંઘું. જ્યારે વનસ્પતિ અને પ્રાણી કચરો ક્યાંય લેવાનો જ જવાબ હતા, ખેડૂતને ખેતરમાંથી ખેતરમાંથી મળી, માત્ર થોડીક મહેનત કરી ખાડો કરીને ત્યાં દાટવાનો રહે, 15 દિવસે ફરી પાછો ઉપયોગ કરી શકે. એટલે રાસાયણિક ખાતર છે આર્થિક દ્રષ્ટિએ બહારથી ખેડૂતને ખરીદવું પડે, પરિણામે તે મોંઘું પડે. ખાતરનો ઉપયોગ ખૂબ જ ધ્યાનથી કરવો જોઈએ, કારણ કે આ ખાતર જમીનમાં એક વખત છાંટી દીધું પછી ઘણી વખત યોગ્ય માત્રામાં યોગ્ય સમયે જ ખાતર છાંટવું જોઈએ, નકર ઘણી વખત શું થાય કે વધારે પડતું ખાતર છટાઈ ગયું હોય તો પાણી સાથે એ વહી જાય, પાણી સાથે વહીને જ્યાં ભેગું થાય
जमीन में भेगू थे जमीन में भेगू थे परिणाम जमीन अंदर प्रदूषण उत्पन्न करें कि जमीन अंदर प्रदूषण उत्पन्न करे शू करें कि जमीन अंदर जे सूक्ष्मजीवो है ये सूक्ष्मजीवों नाश करें सूक्ष्मजीवों नाश करें जमीन की फलद्रुपता है ये जमीन की फलद्रुपता में घटाड़ो करें वारो न करे पर घटाड़ो करें जैसे सेंद्रीय खातर से शू करे वारो એ ઉપરાંત જમીનનું પ્રદૂષણ કરે સાથે સાથે પાણીની સાથે વહી જાય છે માટે પાણીનું પણ પ્રદૂષણ કરે એટલે કોઈને પીવા લાયક પાણી પણ ન રહે એટલે એવું પાણી આપણે પી શકીએ તો આપણા શરીરમાં રોગો ઉત્પન્ન થાય જો વનસ્પતિને રોગો ઉત્પન્ન થાય તો પ્રાણી પાણી પ્રાણીઓને પણ રોગો ઉત્પન્ન થાય એટલે આ ખાતર છે યોગ્ય માત્રામાં અને સમયાંતર યોગ્ય માત્રામાં અને સમયાંતર એટલે યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં જ એનો ઉપયોગ છે ખેડૂત માટે લાભકારક છે એટલે આપતા પહેલાં સાવચેતીપૂર્વક અને સ્વીકારવું જોઈએ જો ક્યારેક ખાતરમાં વધારે પડતી સિંચાઈને કારણે પાણી સાથે તે વહી જાય તો વનસ્પતિઓને તે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આનું શોષણ કરી શકતા નથી અને પાણી સાથે વહી અને તે પાણીને અને જમીનને નુકસાન કરે છે જેમ કે અગાઉના ધોરણમાં આપણે ભણી ગયા છે કે ખાતરના સતત ઉપયોગથી ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે અને કાર્બનિક પદાર્થોની પુનઃપ્રાપ્તિ થઈ શકતી નથી અને આનાથી સૂક્ષ્મજીવો અને ભૂમિગત જે સજીવો છે એનું જીવન ચક્ર અવરોધ થાય છે એટલે કે એ બધા મરી જાય છે પરિણામે કાર્બનિક પદાર્થો જે છે એ કાર્બનિક પદાર્થોમાં ઘટાડો થાય આ બધા સૂક્ષ્મજીવોનું પુનઃ જે ચક્રિયકરણ છે જીવન ચક્ર છે અવરોધ થાય એટલે કે તે મરી જાય છે પરિણામે ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય એટલે આ રીતે રાસાયણિક ખાતર છે એ ઉપયોગી છે પરંતુ યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે તેનો ઉપયોગ કરવામાં આવે તો બાકી નકર ખેડૂત માટે તો એ નુકસાનકારક છે અને આર્થિક રીતે પાછું ખર્ચાળ છે હવે બીજું છે કાર્બનિક ખેતી કાર્બનિક ખેતીની અંદર ખેતી કરવાની પણ આ એક પદ્ધતિ છે જેની અંદર રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ કે નિંદણનાશક વગેરેનો ઉપયોગ ખૂબ ઓછો કે બિલકુલ થતો નથી રાસાયણિક ખાતર જંતુનાશક અને નિંદણનાશક એનો ઉપયોગ સહેજ પણ નહીં બિલકુલ પણ થતો નથી આ પદ્ધતિમાં વધારેમાં વધારે કાર્બનિક ખાતર એટલે કે સેન્દ્રિય ખાતર એ ઉપરાંત તેની અંદર ખેતીના નકામા પદાર્થો એટલે કે કચરો પશુધનનો કચરોનું પુનઃ ચક્રિયકરણ જૈવિક પરિબળો જેવા કે નીલહરિત લીલનું સંવર્ધન જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગમાં કરવામાં આવે છે એટલે કે આ સેન્દ્રિય ખાતર પછી ખેતીના નકામા પદાર્થો જેવા પદાર્થોનું પુનઃ ચક્રિયકરણ જૈવિક પરિબળો કયા કયા તો કે જૈવિક પરિબળો નીલ હરિત લીલ અને જૈવિક ખાતર બનાવવામાં નીલ હરિત લીલનું સંવર્ધન કરવામાં આવે અને જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે એ ઉપરાંત લીમડાના પર્ણ અને હળદરનો વિશેષ રૂપથી ઉપયોગ કરી શકાય જેથી કરીને જૈવિક કીટનાશકોના સ્વરૂપમાં ખાદ્યનો સંગ્રહ થાય છે એટલે કે જ્યારે લીલા પાંદડા છે લીલા પાંદડા વનસ્પતિને કે કીટનાશકો છે કીટનાશકોનો નાશ કરે લીલા પાંદડા છે લીમડાના પાંદડા એ કડવા લાગે હવે કોઈ પણ સૂક્ષ્મજીવ ખાય એટલે કીટોનો નાશ થઈ જાય તમે જોજો તમારા ઘરમાં અનાજ સંગ્રહ કરવા માટે તમારા મમ્મી છે એની પર લાંબ લીમડાના પાંદડા નાખી દે છે તો લીમડાના પાંદડા છે કીટકોનો નાશ કરે છે એટલે કે લીમડાના પાંદડા અને હળદરનો સવિશેષ ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને કીટનાશકોનો સ્વરૂપમાં જે જંતુનાશક દવાઓ છાંટવી પડે છે એ જંતુનાશક દવાઓને છાંટવાની જગ્યાએ લીમડાના પર્ણનો ઉપયોગ કરવામાં આવે તો જંતુનાશકો કે કીટનાશકો છે એનો કીટકોનો નાશ થઈ જાય છે અને એનો સંગ્રહ પણ થાય છે જે આપણને નુકસાનકારક નથી પણ કીટકોને નુકસાનકારક છે કુશળ પાક પદ્ધતિના ઉત્પાદન માટે એટલે કે જો સારી રીતે પાક ઉત્પાદન પદ્ધતિ મેળવવી હોય તો એના માટે મિશ્રિત ખેતી આંતરપાક પદ્ધતિ અને પાક ચક્રણ જેવી એટલે કે પાકની ફેરબદલી જેવી પદ્ધતિઓ પણ અપનાવી અને આ રીતે સારી રીતે પાક ઉત્પાદન મેળવી શકાય ઓકે વિદ્યાર્થી મિત્રો ખાતર વિશેનો ટોપિક તમને ખૂબ સારી રીતે સમજાણો છે આ પ્રશ્ન છે એ સિંચાઈની પણ સેન્દ્રિય ખાતર વિશે લખો અને સેન્દ્રિય ખાતરના બે ભાગો કમ્પોસ્ટ ખાતર અને અથવા વર્મી કમ્પોસ્ટ ખાતર અને લીલું જૈવિક ખાતર વિશે ટૂંકમાં તમારે પૂછી શકે છે એ ઉપરાંત રાસાયણિક ખાતરો વિશેની પણ ટૂંકમાં જાણવા પૂછાય તો આ પ્રશ્ન ખૂબ જ તમને સારી રીતે સમજાણો હશે જે વિદ્યાર્થીઓને ન સમજાય તે મને ફોન કરી અને પૂછી શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હેવ અ ગુડ ડે હેવ અ નાઇસ